गुड मॉर्निंग स्टूडेंट्स, हूँ छू कुलदीप टंडेल, सारस्वत વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ સબ્જેક્ટની અંદર હવે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 3 ની અંદર. તો લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય નામક દાખલા ગણ્યા હતા, જે XT આલેખને અનુરૂપ હતા, અને XT આલેખ પરથી શું શું માહિતી મળશે, કેવી રીતે શોધવી એ તમને સમજાવી હતી મેં. હવે ઉદાહરણ નામક દાખલા ગણીએ. ઉદાહરણ નંબર 3.1, એની અંદર શું આપ્યું છે, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે, જેમ કે આકૃતિ 3.1 માં. હવે આકૃતિ 3.1 પેજ નંબર 40 ઉપર છે, જેને ધ્યાનમાં લેવી પડશે. એ આકૃતિની અંદર અલગ અલગ સ્થાન આપ્યું છે. ઓ નું સ્થાન 0 પર છે, ક્યુ નું સ્થાન 240 ઉપર છે, અને પી નું સ્થાન એ 360 ઉપર છે. અને અહીં લખ્યું છે આ એક્સ અક્ષ છે અને શેમાં છે, મીટરમાં છે આ બધું, ધન એક્સ અક્ષ અને ઋણ એક્સ અક્ષ છે, જે આર છે કેટલા પર, -120 ઉપર. આ આકૃતિને આપણે ધ્યાનમાં લેવાની છે આ ગણતરી માટે, તો મેં દોરી દીધી. હવે એની અંદર શું આપ્યું છે, તો આકૃતિમાં ઓપી, આ કાર 18 સેકન્ડમાં ઓ થી પી જાય છે, એ ઓ થી પી જવાનો સમય T1 કરીને લખીએ તો કેટલો છે, 18 સેકન્ડ. અને 6 સેકન્ડમાં પી થી ક્યુ ફરે છે, પી થી ક્યુ ફરી પાછો આવવાનો સમય એ કેટલો છે, 6 સેકન્ડ. બરાબર સમજો, પહેલું કાર ઓ થી પી જાય ત્યારે, અને બીજું કાર ઓ થી પી જઈ ક્યુ પાછી ફરે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે. ચાલો પહેલું લઈએ, ઓ થી પી માટે ગણતરી કરીએ. તો એમાં સમયગાળો કેટલો લઈશું આપણે, ઓ થી પી માટેનો સમય કેટલો છે, 18 સેકન્ડ. તો પહેલું શોધીએ સરેરાશ વેગ. સરેરાશ વેગનો સૂત્ર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો સ્થાનાંતર કેટલું થયું, ક્યાંથી ગયા, ઓ થી પી, એટલે પી નું સ્થાન માઇનસ ઓ નું સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, ભાગ્યા સમયગાળો ડેલ્ટા ટી. પી નું સ્થાન 360 મીટર માઇનસ ઓ નું સ્થાન 0 મીટર, ભાગ્યા સમયગાળો 18. તો 360 ભાગ્યા 18 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ થશે. આ શું શોધ્યું આપણે, સરેરાશ વેગ. હવે આના જ માટે આપણે શોધીએ સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું છે, પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. ઓ થી પી માં કેટલું અંતર કાપે, 0 થી લઈને 360 આવે એટલે 360 મીટર અંતર કાપે. સમયગાળો ઓ થી પી માટે 18 સેકન્ડ, એટલે આનો જવાબ પણ આવ્યો 20 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ દાખલો શેના માટે હતો, એક વસ્તુ સમજાવવા માટે હતો કે જ્યારે એક જ દિશામાં ગતિ થાય ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન મળશે. દિશા બદલાતી ન હોય તો આ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેવું મળશે, સમાન મળશે. આ નોંધ મેં તમને લખાવી હતી, એને સાબિત કરવા માટેનો આ દાખલો છે. આગળ બીજો રસ્તો આપ્યો છે, ગયો ઓ થી પી થી ક્યુ. બીજો રસ્તો કયો આપ્યો છે, ઓ થી પી થી ક્યુ, એટલે ઓ થી પી જાય અને ફરી પાછો ક્યુ આગળ આવે. તો તેના માટે સરેરાશ વેગ સુધી પહેલા તો સમયગાળો લખીએ. ઓ થી પી જવાનો સમય 18 સેકન્ડ અને પી થી ક્યુ જવાનો 6, એટલે ટોટલ સમયગાળો થયો 24 સેકન્ડ. તો સરેરાશ વેગ સુધી, સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર, અંતિમ સ્થાન ક્યુ છે અને પ્રારંભિક સ્થાન ઓ છે, સમયગાળો 24 સેકન્ડ અથવા તો ડેલ્ટા ટી લખીએ. ક્યુ નું સ્થાન 240, પી નું સ્થાન, સોરી ઓ નું સ્થાન, પ્રારંભિક ઓ છે ને, ઓ થી ક્યુ અંતિમ આ પ્રારંભિકા, ઓ નું સ્થાન 0, ભાગ્યા 24, એટલે કેટલા આવશે, 240 ભાગ્યા 24 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે સરેરાશ ઝડપ શોધીએ તો શું થશે, પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. ચલો પથ લંબાઈ કાપેલું કુલ અંતર શોધીએ. ઓ થી પી ગયો, કેટલું અંતર કાપ્યું, 360, 0 થી 360 360, પી થી ક્યુ આવ્યો એટલે 360 થી 240 પર આવ્યો, એટલે કેટલું અંતર કાપ્યું,
240 વત્તા 100 કરશો તો 340 થશે, બીજા 20 કરવા પડશે એટલે 120 મીટર અંતર કાપ્યો એટલે વત્તા 120 બધા અંતરને ઉમેરવાના। સમયગાળો કેટલો 24 સેકન્ડ। આગળ થશે 480 ભાગ્યા 24 તો કેટલું થશે 24 / 48 20 મીટર પ્રતિ સેકન્ડ। સરેરાશ ઝડપનો જવાબ અલગ આવ્યો અને વેગનો જવાબ અલગ આવ્યો, કેમ? દિશા બદલી એટલા માટે। તો એ સમજાવવા માટે જ આ દાખલો છે। આગળનો દાખલો જોઈએ, ઉદાહરણ નંબર 3.2 શું આપ્યું છે પહેલા તમે વાંચો। x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a + bt² વડે દર્શાવ્યું છે, એ t સમય સ્થાન a + bt² આ સૂત્ર વડે દર્શાવાય છે। એટલે જે સમય સ્થાન શોધવું હોય એ સમયના નિયમો હોય એટલે તમને તમારું સ્થાન મળી જાય, જ્યાં a બરાબર 8.5 મીટર અને b બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને t નું માપન સેકન્ડમાં છે। t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? ચાલો t બરાબર 0 સમયે એક્ઝેક્ટ સમયે પૂછ્યો છે એટલે કયો વેગ? તત્કાલીન વેગ કીધું નથી પણ સમજવાનું છે, તત્કાલીન કેમ? એક્ઝેક્ટ સમયે પૂછ્યું છે તો તત્કાલીન વેગ નું સૂત્ર શું છે? dx/dt। x ના સૂત્રનું t ની સાપેક્ષે વિકલન કરવાનો, તો x ની જગ્યા પર એનું સૂત્ર મૂકી દઈએ a + bt² ચલો વિકલન યાદ કરો કેવી રીતે થાય છે। સરેરાશ વેગ, તત્કાલીન વેગ, ટી સમય વેગ એટલે vt કરીને લખીએ। ચાલો પહેલા બે પદ છે, બે નું એક પછી એક વિકલન કરશો। પહેલું પદ a t ની સાપેક્ષમાં કરવાનું છે તો t નું વિધેય છે નથી એટલે અચળ પદ નું શું થાય? 0। વત્તા t ની સાપેક્ષમાં કરવાનું છે, t નું વિધેય છે છે તો તેના સિવાય નું અચળ m નું m t ના વર્ગ નું શું થશે? 2 આગળ આવશે અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 માંથી 1 બાદ કરો તો 1 ઘાત એટલે 2bt આ જવાબ આવ્યો t સમય વેગ નો। તો t બરાબર 0 સમયે વેગ શોધવા માટે શું કરશું? t બરાબર 0 મૂકી દેશું તો 0 સમયે વેગ કેટલો થશે? 2b0 તો 0 સમયે વેગ થશે 0 મીટર પ્રતિ સેકન્ડ। એટલે ખાલી વેગ કીધેલું પણ મને ખબર પડી તત્કાલીન, કેમ? કારણ કે આ સમયે એક્ઝેક્ટ સમય કીધો હોય તો તત્કાલીન શોધવું। આગળ જોઈએ, 2 સેકન્ડ થી 4 સેકન્ડ વચ્ચે તેનો સરેરાશ વેગ, 2 સેકન્ડ થી 4 સેકન્ડ વચ્ચે એની ગણતરી કરીએ। આ t બરાબર 0 સમયે એની ગણતરી કરી, 2 સેકન્ડ થી 4 સેકન્ડ વચ્ચે એટલે સમયગાળામાં કેટલો સમયગાળો થશે? અંતિમ સમય માઇનસ પ્રારંભિક એટલે 2 થી 4 એટલે 2 સેકન્ડનો સમયગાળો કહેવાય। તેના માટે શું શોધવાનું છે? સરેરાશ વેગ। તો સરેરાશ વેગ બરાબર શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક, અંતિમ સ્થાન ક્યાં આગળનું? 4 સેકન્ડનું। t સમય સ્થાનને xt લખેલું છે તો 4 સેકન્ડનું સ્થાન x4 લખવાનું। t સમય સ્થાન આ તો 4 સેકન્ડે કેટલું? t બરાબર 4 મૂકી દો તમને સ્થાન મળે। પ્રારંભિક સ્થાન 2 સેકન્ડ આગળનું તો t બરાબર 2 સેકન્ડે સ્થાન કેટલું? તો x t બરાબર 2 મૂકી દો આની અંદર। સમયગાળો કેટલો છે? 2 સેકન્ડ। ચાલો 4 સેકન્ડનું સ્થાન આમાં t બરાબર 4 મૂકો તો 4 સેકન્ડનું સ્થાન મળશે તો a + b 4 નો વર્ગ આવું થશે માઇનસ 2 સેકન્ડનું સ્થાન આમાં t બરાબર 2 મૂકી દો a + b 2 નો વર્ગ ભાગ્યા 2 તો આ શું થશે? a + 4 * 4 16b માઇનસ a માઇનસ 2 2 4b ભાગ્યા 2 તો કેટલું થશે? a a કેન્સલ, a - a 0, 16b - 4b એટલે 12b / 2 એટલે કેટલું થશે? 6b 6b b ની કિંમત મૂકી દો, b ની કિંમત કેટલી છે? 2.5 તો 2.5 ગુણ્યા 6 કરો બરાબર તો 2.5 ગુણ્યા 6 થશે 15 મીટર પ્રતિ સેકન્ડ। આ સરેરાશ વેગ આવ્યો, આ એક્ઝેક્ટ સમય વેગ પણ શોધ્યો ને સરેરાશ પણ શોધ્યો, બંનેની મેથડ ખબર પડી। સરેરાશ વખતે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, તત્કાલીન વખતે
વિકલન. આ ટી સમય સ્થાન તો 4 સેકન્ડે સ્થાન કેટલું તો ટી બરાબર 4 મૂકી દો. બે સમય 2 સેકન્ડે સ્થાન કેટલું તો ટી બરાબર 2 મૂકી દો. આ રીતે તમે સ્થાન શોધી શકો. તો આ થયો દાખલો નંબર ઉદાહરણ નંબર 3.2 બરાબર. આગળનો ટોપિક જોઈએ પ્રવેગ. તો સ્થાન બદલાય તો શું મળે વેગ. તો જો વેગ બદલાય તો શું મળશે પ્રવેગ. એને ઇંગ્લિશમાં એસેલરેશન કહેવાય એટલે એ વડે દર્શાવ્યો છે. તમે જો તમારી બાઇકમાં તમે આમ કરો એટલે તમારી બાઇકની સ્પીડ બદલાય એટલે તમે શું કહો એસેલરેટર. એના ઉપરથી જ નામ છે એસેલરેશન. એટલે એસેલરેશન ઉપરથી એ વસ્તુનું નામ આપ્યું છે એસેલરેટર જે તમારો વેગ બદલે. એટલે વેગ બદલાય તો શું ઉદ્ભવે પ્રવેગ. એને કેવી રીતે શોધશો. તો જો સમયગાળામાં શોધવાનું હોય તો કયો પ્રવેગ શોધવાનો સરેરાશ પ્રવેગ. તો સરેરાશ માટે આપણે સિમ્બોલ શું વાપરશું એ ની ઉપર 12 અથવા તો ત્રિકોણીય કૌંસમાં એ. એના બરાબર શું થશે તો વેગમાં થતા ફેરફારને તે માટેના સમયગાળા વડે ભાગશો તો સરેરાશ પ્રવેગ મળશે. એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. એટલે એને વેગમાં ફેરફારને ડેલ્ટા વી લખી શકે ને સમયગાળાને ડેલ્ટા ટી. એટલે આ સરેરાશ પ્રવેગનું સૂત્ર થયું. તે જ રીતે એક્ઝેક્ટ ટી સમયે જો મારે પ્રવેગ શોધવો હોય તો તેને કહેવાય તત્કાલીન પ્રવેગ. હવે તત્કાલીન શોધવા માટે આપણે શું કરીએ છીએ તમને યાદ જ છે. તત્કાલીન વખતે ઉપર કોઈ બાર કરવાની જરૂર નથી ફક્ત એ. તો તત્કાલીન પ્રવેગ કેવી રીતે શોધાશે તો આપણે સમયગાળો કેવો લેશું ઝીરો નહીં પણ ઝીરોની નજીકનો આ જ સૂત્રની અંદર. તો આ સૂત્ર શેમાં ફેરવાશે વિકલનમાં. એટલે આને શું કહેવાશે વેગનું સમયની સાપેક્ષે વિકલન. એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશું તો શું મળશે પ્રવેગ. જ્યારે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરશું તો શું મળશે વેગ. આ રીતે બે વસ્તુને મિક્સ કરીને સમજવાની તો જલ્દી સમજાશે. હવે તમે આગળ વેગ વી જે છે એની જગ્યા ઉપર dx / dt લખી શકો. તો આ કહેવાય d square x / dt square. એને કહેવાય સ્થાનનું સમયની સાપેક્ષમાં બે વખત વિકલન. વર્ગ છે બતાવશે કેટલી વખત વિકલન બે વખત વિકલન. સમજાય. હવે આ પ્રવેગનો એસઆઈ એકમ શું થશે તો વેગનો એકમ શું આવે વેગમાં ફેરફાર મીટર પ્રતિ સેકન્ડ. સમયગાળો સેકન્ડ. સેકન્ડ નીચે આવશે તો મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. આ પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે પ્રવેગની ગણતરી તમારે કરવાની. સરેરાશ પ્રવેગ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તત્કાલીન પ્રવેગ વેગનું સમયની સાપેક્ષે વિકલન બરાબર. અને આ એનો એકમ થશે. હવે એના માટે અમુક નોંધ આપણે યાદ રાખશું જે દાખલામાં અને સમજવા માટે આપણને ખૂબ જરૂરી છે. જો પ્રવેગ ધન આવે તો એને પ્રવેગ જ કહેવાય અને એ બતાવે કે વેગમાં વધારો થાય છે. જો પ્રવેગ ઋણ આવે તો એ બતાવશે એનું નામ છે પ્રતિપ્રવેગ. વેગ જો ઋણ હોય તો એને કહેવાય પ્રતિપ્રવેગ. એ બતાવશે વેગમાં ઘટાડો થાય છે. જો પ્રવેગ શૂન્ય હોય તો સમજવું વેગ બદલાતો નથી એટલે વેગ અચળ. વેગ અચળ હોય તો એને કહેવાય નિયમિત ગતિ. અને જો પ્રવેગ અચળ રહેતો હોય એટલે બદલાતો ન હોય તો તેને કહેવાય નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિ. સમજો આ બધાનો મીનિંગ છે કંઈક ને કંઈક. વેગ ધન આવે પ્રવેગ ધન આવે તો શું બતાવે વેગમાં વધારો થઈ રહ્યો છે. પ્રવેગ ઋણ આવે તો શું સમજવાનું વેગમાં ઘટાડો અને એનું નામ શું છે પ્રતિપ્રવેગ. એટલે પ્રતિપ્રવેગ એવું લખ્યું હોય તો તમારે એને ઋણ લેવાનું યાદ રાખવાનું આ વસ્તુ. પ્રવેગ શૂન્ય હોય તો એ શું બતાવે વેગ બદલાતો જ નથી. જો પ્રવેગ ક્યારે મળે જ્યારે વેગ બદલાય. વેગ ન બદલાય તો પ્રવેગ શૂન્ય મળે. પ્રવેગ વેગ અચળ હોય તો કઈ ગતિ કહેવાય નિયમિત ગતિ. અને જો પ્રવેગ અચળ હશે ગતિમાં. પ્રવેગ અચળનો મતલબ શું ધારો કે પ્રવેગ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે
અચળ છે, બદલાતો નથી, એનો મતલબ શું? તમારી ઝડપ શરૂઆતમાં 0 હતી તો 1 સેકન્ડમાં થઈ 5, બીજી 1 સેકન્ડમાં થઈ 10, ત્રીજી 1 સેકન્ડમાં થઈ 15, દરેક વખતે પર 1 સેકન્ડમાં વેગમાં 5-5 નો વધારો થશે. પ્રવેગ બતાવે 1 સેકન્ડમાં વેગમાં કેટલો વધારો થાય, તો કેટલાનો વધારો થાય 1 સેકન્ડમાં 5 નો વધારો, એટલે પહેલા વેગ 0 પછી 5 થયો પછી 10 થયો પછી 15, તમારો વેગ વધતો જ જાય છે એવું આ બતાવશે. ધારો કે -5 હોત પ્રતિ પ્રવેગ હોત તો શું બતાવે, તો 5 નો ઘટાડો થાય છે. ધારો કે શરૂઆતમાં 15 હોય તો 1 સેકન્ડમાં 5 ઘટે એટલે 10 થાય વેગ, બીજો 5 ઘટે એટલે 5 થાય, બીજો 5 ઘટે એટલે 0 થાય. તો ધન બતાવશે વેગમાં વધારો થાય, અને શું બતાવશે, 1 સેકન્ડમાં કેટલો વેગમાં વધારો થયો એ સમજાયું. અને ઋણમાં હશે તો 1 બતાવશે 1 સેકન્ડમાં કેટલો ઘટાડો થયો એ. એટલે જ્યારે પ્રતિપ્રવેગ શબ્દ હોય ત્યારે આપણે એને ઋણ લઈશું, નહીં તો એને ધન લઈશું પ્રવેગ શબ્દ હશે ત્યારે. અને આ ખાસ યાદ રાખવાનું, નિયમિત ગતિ માટે વેગ કેવો હશે અચળ, એટલે પ્રવેગ શું હશે 0. વેગ ના બદલાય તો પ્રવેગ શું હોય 0. વેગ બદલાય તો જ શું ઉદ્ભવે પ્રવેગ, બરાબર. હવે આગળનો ટોપિક આપણે વીટી આલેખ જોઈએ. જેવો એક્સટી આલેખ જોયો એવો જ વીટી આલેખ. સમજો, નવો ટોપિક જોઈએ, વીટી આલેખ. વીટી એટલે વેગ સમય આલેખ. સમયની સાથે કેવી રીતે વેગ બદલાય છે એ આલેખ બતાવશે. તો એના પરથી કઈ માહિતી મળશે એ તમને સમજાવો. તો ધારો કે આ રીતે વેગ સાથે અહીં સમય આપ્યો હશે અને અહીં વેગ આપ્યો હશે, કેવી રીતે બદલાય એનો આલેખ આપ્યો હશે આ રીતે. તો આ બે સમયગાળામાં, આ બે સમયગાળા વચ્ચે ઢાળ કેટલો એ શોધી, T1 અને T2 બે સમયગાળા વચ્ચે આ સરેરાશ ઢાળ કેટલો છે એ શોધી. તો સરેરાશ ઢાળ કેવી રીતે મળે, આપણું સૂત્ર છે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. વાય એક્સ પર કોણ છે, વી, એટલે વાય ની જગ્યા પર શું મૂકશું, વી. એક્સ અક્ષ પર કોણ છે, ટી, એટલે એક્સ ની જગ્યા પર શું મૂકશું, ટી. ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી કોણું સૂત્ર છે, સરેરાશ પ્રવેગનું. તો એનો મતલબ એવો થયો કે આ રેખાનો ઢાળ તમને શું આપશે, સરેરાશ પ્રવેગ. તો આ ખાસ વસ્તુ. બીજું, જો સ્પર્શકનો ઢાળ લઈએ, સ્પર્શકનો ઢાળ કેવી રીતે લખાય, ડીવાય બાય ડીએક્સ. વાય અક્ષ પર કોણ છે, વી. એક્સ અક્ષ પર કોણ છે, ટી. ડીવી બાય ડીટી કોણું સૂત્ર, તત્કાલીન પ્રવેગનો, એટલે સ્પર્શકનો ઢાળ તમને શું આપશે, તત્કાલીન પ્રવેગ. એટલે યાદ રાખવાનું, સ્પર્શકનો ઢાળ શું આપે, તત્કાલીન પ્રવેગ. અને જો આલેખ સુરેખા હોય, સુરેખ આલેખ માટે તત્કાલીન ઢાળ શોધો કે સરેરાશ ઢાળ શોધો, સરખો જ મળે, સ્પર્શકનો શોધો કે સરેરાશ શોધો, એનો મતલબ તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ સમાન મળે. સુરેખ આલેખ એટલે સીધી રેખાનો આલેખ હોય, તો આવી સીધી રેખા હોય તો તમે અહીં સ્પર્શક દોરશો તો સ્પર્શક બી એની ઉપર જ આવશે, જે રેખાનો ઢાળ સ્પર્શકનો, એટલે તત્કાલીન અને સરેરાશ મૂલ્ય સરખું, એટલે સરેરાશ પ્રવેગ ને તત્કાલીન પ્રવેગ કેવા સરખા, કયા આલેખમાં, વીટી આલેખમાં, બરાબર. તો અલગ અલગ આલેખ પરથી આપણે જોઈએ કે એ ગતિ કેવા પ્રકારની છે, નિયમિત ગતિ છે કે અચળ પ્રવેગી ગતિ છે કે કેવી છે. પ્રથમ આલેખ આ જોઈએ. દ્વિતીય આલેખ આ જોઈએ. જે સમજ્યા છે એના ઉપરથી જ બધું છે. ધારો કે પહેલો આલેખ આ છે, બીજો આલેખ આ છે. પ્રથમ આલેખ શું બતાવે, પ્રથમ આલેખ તો એવું બતાવે, 0 સમયે વેગ કેટલો, કઈક છે v0. 2 સેકન્ડે વેગ કેટલો, 2, આટલો જ v0 જ. 5 સેકન્ડે વેગ કેટલો, v0 જ. વેગ હંમેશા સમય સાથે બદલાતો નથી, અચળ જ રહે છે.
લેખ બતાવે વેગ અચળ એટલે કેવી ગતિ, નિયમિત ગતિ. ચાલો બીજું, એનો દળ શું? તો સમ ક્ષિતિજ રેખા એટલે એનો દળ ઝીરો. દળ ઝીરો બતાવે પ્રવેગ ઝીરો, એટલે આના ઉપરથી પણ ખબર પડે કે પ્રવેગ ઝીરો એટલે વેગ અચળ એટલે નિયમિત ગતિ. ઈઝી છે. વસ્તુ ક્યાં ગઈ? આગળ ગઈ, પાછળ ગઈ. વેગનું મૂલ્ય ઉપર છે એટલે ધન છે. વેગ ધન બતાવે વસ્તુ આગળ વધે. આગળ વધે પાછળ વધે કેવી રીતે? પ્લસ છે કે માઇનસ? કોણ? વેગ. પ્રવેગ નહીં. હા, હવે બે વસ્તુ થઈ, તમે ગુચવાશો એટલા માટે સમજાવું છું. આને જોઈએ. ચાલો ધાડ ઉપરથી સમજીએ. ધાડ સીધી રેખા છે એટલે ધાડ કેવો આવશે? અચળ. અને વધતો આલેખ છે એટલે ધાડ કેવો આવશે? ધન. ધાડ અચળ એટલે પ્રવેગ બી અચળ, અને પ્રવેગ બી કેવો? ધન. અચળ પ્રવેગ શું બતાવે? કેવી ગતિ? અચળ પ્રવેગી ગતિ. અને વેગ ધન, પ્રવેગ ધન શું બતાવે? વેગમાં વધારો થયો. પણ કઈ બાજુ ગતિ થઈ કેવી રીતે ખબર પડશે? આ બધા વેગના મૂલ્ય ધન છે એટલે વેગ ધન છે, તેથી વસ્તુ આગળ વધી. પણ કેવી રીતે આગળ વધી? તો જુઓ, બે સેકન્ડને વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ, 4 સેકન્ડને 10 મીટર પ્રતિ સેકન્ડ, 6 સેકન્ડને 15 મીટર પ્રતિ સેકન્ડ. વેગ તમારો સમયની સાથે વધતો જ જાય છે એટલે તમે ફાસ્ટ થતા જાઓ છો, એવું આલેખ બતાવે. બરાબર. બીજા એક બે આલેખ જોઈએ જેથી તમને પ્રેક્ટિસ થાય, અને તમારા હોમવર્ક માટે પણ એક આલેખ આપું જેથી જેને તમે જોઈને સમજી શકો કે શું થઈ રહ્યું છે. વેગ સમય આલેખ છે, વેગ સમય આલેખ. ચાલો આલેખ આવો છે. ધાડ કેવો છે? ધાડ, ધાડ જ આપણને શું બતાવશે? પ્રવેગ. ધાડ કેવો છે? સીધી રેખા એટલે બદલાતો નથી, અચળ. અને ઉતરતો ધાડ છે એટલે કેવો? ઋણ. અચળ ધાડ શું બતાવે? કેવી ગતિ? અચળ પ્રવેગી ગતિ. અને ઋણ ધાડ, ઋણ પ્રવેગ શું બતાવે? વેગમાં ઘટાડો થયો છે. હવે આગળ વધ્યું કે પાછળ કોણ વધાવે? વેગ. વેગ કેવો છે? તો ઉપરની બાજુ છે એટલે ધન છે. ધન છે એટલે વસ્તુ ક્યાં વધે? આગળ વધે. એ વસ્તુ આગળ જ જાય છે અને સાથે સાથે વેગમાં ઘટાડો થાય છે. તમે આગળ જ જાઓ છો પણ સ્લો થતા જાઓ છો. એટલે જુઓ, 0 સમયે વેગ 10, 5 સેકન્ડે વેગ 5, અને 10 સેકન્ડે વેગ 0. એટલે પહેલા 10 વેગ હતો, 5 વેગ થયો, 0 થયો. 10 મીટર પ્રતિ સેકન્ડ તમે ફાસ્ટ હતા, 5 થયો એટલે ધીમા થયા, 0 થયો એટલે સ્ટોપ થઈ ગયા. આ રીતે તમને ખબર પડશે. બરાબર. આ જાણકારી માટે આ નંબર લખું છું જેથી તમને સમજાય. બીજો એક આલેખ જોઈએ. ધારો કે આવો આલેખ છે. આમ આ શું બતાવશે? તો જુઓ, 0 સમયે તમારો વેગ 10 છે, 1 સેકન્ડે તમારો વેગ 5 થયો, 2 સેકન્ડે વેગ 0 થયો, 3 સેકન્ડે વેગ -5 થયો, અને 4 સેકન્ડે વેગ -10 થયો. એટલે વેગ 10 થી 5 થયો, 5 થી 0 થયો, 0 થી -5, અને -10. આ શું બતાવશે? કેવી ગતિ? જુઓ, વેગ ધન એટલે તમે આગળ જાઓ છો, 10 હતો એટલે તમે ફાસ્ટ હતા, ધીમા થયા, સ્ટોપ, 0 થઈ ગયો એટલે તમે અહીં સ્થિર થઈ ગયા. એટલે તમે આગળ જ ગયા, ફાસ્ટ જતા હતા, ધીમા થયા અને અહીં અટકી ગયા. પછી -5 બતાવે તમે પાછળ આવો છો, એટલે અહીંથી તમે પાછા રિવર્સ થયા, આ દિશામાં આવ્યા. પાછો વેગ તમારો વધ્યો, 5 થયો, 10 થયો, એટલે પાછા તમે ફાસ્ટ થયા. એટલે ફાસ્ટ હતા, અટકી ગયા, પાછા રિવર્સ આવીને ફાસ્ટ થયા. આવા પ્રકારની ગતિ હશે, આવું આલેખ બતાવે. તો આ પ્રમાણે આલેખ પરથી તમે વસ્તુ શોધી શકો. બરાબર. કે કેવા પ્રકારની ગતિ છે એ, ક્યાંથી ક્યાં તમે જાઓ છો એ પણ સમજી શકો. બરાબર. હવે વીટી આલેખ આપણે જોયો જેમાં આપણે બધું સમજ્યા કે કેવી રીતે ગણતરી કરીને આપણે શોધી શકીએ કેવા પ્રકારની ગતિ છે એ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમને એવું કીધું હતું કે ધારો કે
વસ્તુનો શરૂઆતનો વેગ, પ્રારંભિક વેગ v0 છે અને અંતિમ વેગ v છે, તો સરેરાશ વેગ જ્યારે તમે શોધો ત્યારે તમારે આ બધા વેગનો સરેરાશ નથી લેવાનો, પરંતુ અચળ પ્રવેગી ગતિની અંદર જો પ્રવેગ અચળ હોય તો અચળ પ્રવેગી ગતિની અંદર સરેરાશ વેગ માટે તમે પ્રારંભિક અને અંતિમ વેગનો સરેરાશ લઈ શકો. સરેરાશ એટલે બેનો સરવાળો ભાગ્યા બે. આ રીતે તમે સરેરાશ વેગ શોધી શકો. કોનામાં? ફક્ત અચળ પ્રવેગી ગતિની અંદર જ. યાદ રાખજો આ વસ્તુ બરાબર. હવે આગળની થિયરી તરફ વધીએ તો એટી આલેખને સમજીએ. શું સમજીએ? એટી આલેખ. એટી આલેખ એટલે પ્રવેગ સમય આલેખ. ધારો કે આવો આલેખ હોય તો શું બતાવશે? પ્રવેગ હંમેશા આટલો જ રહે છે, બદલાતો નથી, એટલે કેવી ગતિ? અચળ પ્રવેગી ગતિ. બીજી કોઈ માહિતી આના પરથી મળશે નહીં. ધારો કે આ પ્રમાણેનો આલેખ હોય, આ બતાવે પ્રવેગ વધે છે અને એક સેકન્ડમાં વેગમાં જે વધારો થાય તે વધતો જ જાય છે, એટલે પેલા વેગ ઝીરો થી એક થયો એક સેકન્ડમાં, એક નો વધારો થયો, પછી ત્રણ થશે એટલે બે નો વધારો, પછી ચાર, પછી છ થશે એટલે ત્રણ નો વધારો. જે વધારો થાય છે એક એક સેકન્ડમાં તે વધતો જ જશે એવું આ બતાવે, એટલે વેગ સતત વધતો જાય છે એવું બતાવે. અને આવો આલેખ બતાવશે પ્રવેગ સતત ઘટે છે, પ્રવેગ ઘટે એટલે વેગમાં ઘટાડો ધીમો થાય છે. પહેલા વેગ ઝીરો થી પાંચ થયો એટલે એક સેકન્ડમાં પાંચ વધ્યો, તો પછી પાંચ થી નવ થશે એટલે ઓછો વધ્યો, પછી નવ થી બાર થશે એટલે હજુ ઓછો. વધારો જે છે વેગમાં, પહેલા પાંચ હતો પછી ચાર પછી ત્રણ, વેગમાં વધારો થવાનું ધીમે ધીમે ઘટશે એટલે પ્રવેગ ઘટે એવું બતાવે આ આલેખ. આટલી જ માહિતી આ આલેખ ઉપરથી મળશે. હવે વીટી આલેખની અંદર એક બીજી માહિતી આપણને મળશે, જે મેં તમને આલેખ સમજાવતી વખતે સમજાવી હતી, ફરી પાછી એ માહિતીને વાગોળીએ. વીટી આલેખની અંદર જ આને તમે લખજો એવું કરજો, વીટી આલેખની માહિતીની અંદર જ એને લખજો. કોઈ પણ આલેખ આપ્યો હોય આ પ્રકારનો, અને તમે આવું પદ લખો, સંકલન વાય અક્ષ પર જે છે એનું સંકલન એક્સ અક્ષ પર જે છે એની સાપેક્ષમાં, અથવા તો તમે અહીંયા એક્સ અને વાય જ રાખો તો પણ ચાલશે. તો વાય અક્ષ પર કોણ છે? વાય, અને એક્સ અક્ષ પર જે છે તેની સાપેક્ષમાં એટલે ડીએક્સ. આ જે પદ છે તમને શું બતાવશે? આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. આ શું બતાવશે તમને? આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. એટલે આમાં લખ્યું હશે x1 થી લઈને x2, તો લિમિટ તમારે શું મૂકવાની? અહીંથી લઈને અહીં, એટલે આ બિંદુ પરનું બિંદુ, આ x1 આગળનું બિંદુ આ છે, x2 આગળનું બિંદુ આ છે, તો આ બે રેખા વચ્ચે આલેખ x અક્ષ પર જે ક્ષેત્રફળ ઘેરે તેને કહેવાય આ પદ. એટલે આવું પદ જ્યાં પણ આવશે આલેખ પરથી તે કેવી રીતે શોધશું? સંકલન કરવાની જરૂર નથી આવા પદનો, પણ ડાયરેક્ટ એનો જવાબ આલેખ પરથી કેવી રીતે મળશે? અહીંથી અહીંમાં ઘેરાતું ક્ષેત્રફળ. તો વીટી આલેખમાં થોડું સમજીએ કે વીટી આલેખમાં આલેખ કોનો હોય? વેગની સાપેક્ષમાં સમયનો. તો ધારો કે t1 થી t2 સમય માટે આવું લખું, t1 થી t2 v dt, y અક્ષ પર જે છે તેનું સંકલન x અક્ષ પર જે છે તેની સાપેક્ષમાં, x અક્ષ પર જે છે તેની સાપેક્ષમાં. તો સંકલન v dt એ આપણને બતાવશે સ્થાનાંતર અથવા તો કાપેલું અંતર. કેવી રીતે એ તમને સમજાવો. તો v બરાબર આપણે શું લખીએ? dx by dt. તો dt ને અહીં ગુણી દો, v dt બરાબર શું લખાય? dx. બંને બાજુ સંકલન કરીએ, સંકલન v dt બરાબર શું લખાશે? સંકલન dx. સંકલન dx એટલે dx નું સંકલન x થાય, એટલે x શું બતાવશે? તો કે સમયગાળામાં કાપેલું અંતર.
એટલે વીટી આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ તમને શું બતાવશે? કાપેલું અંતર. કારણ કે આ જે સૂત્ર છે તે કોણ કોનું છે? કાપેલા અંતર અથવા તો સ્થાનાંતર, બંને વસ્તુ મળશે, પણ બેમાં ફરક શું છે એ પણ સમજાવું તમને. સ્થાનાંતર અથવા કાપેલું કુલ અંતર, આ બંને વસ્તુ મળશે. કોના ઉપરથી? આના ઉપરથી. બરાબર, જુઓ આવું પદ તમને શું બતાવે? કાપેલું અંતર અથવા સ્થાનાંતર. બરાબર, આ પદ કેવી રીતે મળ્યું? આના ઉપરથી. કોઈ પણ આલેખ માટે આવું પદ કેવી રીતે મળે? ઘેરાતા ક્ષેત્રફળથી. ક્ષેત્રફળથી તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, વીટી આલેખમાં આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપશે? કાપેલું કુલ અંતર અથવા તો સ્થાનાંતર. આ બે જવાબ મળશે. ફરી પાછો સમજાવું કેવી રીતે. કોઈ પણ આલેખમાં આવું લખ્યું હોય, વાય અક્ષ પર જે છે તેનું સંકલન, એક્સ અક્ષ પર જે છે તેની સાપેક્ષમાં, તો આ જે પદ છે તે તમને શું આપશે? આ આલેખ વડે અહીં એક્સ અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ. તો વીટી આલેખમાં આવું જ પદ લખીએ, ટી વન થી ટી ટુ આ ઘેરાતું ક્ષેત્રફળ, તો તેને કેવી રીતે લખાય? સંકલન ની અંદર વાય અક્ષ પર જે છે તેનું સંકલન, એક્સ અક્ષ પર જે છે તેની સાપેક્ષમાં. આ સૂત્ર કોનું છે? કાપેલા કુલ અંતરનું અથવા સ્થાનાંતરનું. તો આ સૂત્ર તમને શું બતાવશે? આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો જ્યારે પણ આલેખ આપ્યો હોય ત્યારે સંકલન કરીને સ્થાનાંતર શોધવાની જરૂર નથી, પરંતુ તમે એની અંદર ઘેરાતું ક્ષેત્રફળ એ જ તમે ડાયરેક્ટ કાપેલું કુલ અંતર અથવા સ્થાનાંતર લઈ શકો. હવે એને કેવી રીતે બે અલગ કેવી રીતે આવશે, કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર, એ સમજીએ. તો જ્યારે તમે ગણતરી કરતા હો અને આવું આવ્યું, ધારો કે આલેખ આવો આવ્યો, કયો આલેખ? વીટી આલેખ. તો આ આલેખમાં અહીંથી ઝીરો થી ટી સમયમાં ઘેરાતું ક્ષેત્રફળ, આ એક ક્ષેત્રફળ, આ બીજું ક્ષેત્રફળ, અને એ વન કહું અને એ ટુ. તો જ્યારે સ્થાનાંતર ગણતા હોય ત્યારે ઉપરના ક્ષેત્રફળને ધન લેવું અથવા તો એક્સ અક્ષની ઉપર ઘેરાતા ક્ષેત્રફળને કેવું લેવું? ધન લેવું, અને એક્સ અક્ષની નીચે ઘેરાતા ક્ષેત્રફળને ઋણ લેવું. આ એક હિંટ છે. જ્યારે તમે કાપેલું કુલ અંતર ગણતા હોય, એટલે પથ લંબાઈ ગણતા હોય, ત્યારે બધા ક્ષેત્રફળ ધન લેવા. એટલે કેવી રીતે? તો ધારો કે આના માટે સ્થાનાંતર શોધવું હોય, તો સ્થાનાંતર કેવી રીતે લખવાનું? આ ઘેરાતું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ એ વન, એને ધન લઈશું, અને એ તો નીચે છે એક્સ અક્ષની, એટલે એને માઇનસ કરશું. જ્યારે કાપેલું કુલ અંતર ગણશું, પથ લંબાઈ ગણશું, ત્યારે આ બંને ક્ષેત્રફળને આપણે કેવા લેશું? ધન જ લઈશું. આ યાદ રાખવાનું. ત્યારે સ્થાનાંતર ગણો ત્યારે નીચે ક્ષેત્રફળ જે ઘેરાય તેને ઋણ, ઉપર ઘેરાતા ને ધન, ત્યારે પથ લંબાઈની અંદર બધાને જ કેવા લેવાના? ધન લેવાના. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એક ઉદાહરણ લઈને આપણે ગણીએ તો જલ્દી આપણને સમજાશે. ધારો કે આવું ઉદાહરણ છે, આ દાખલા માટે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર ગણવાનું છે. આ પ્રકારનો કંઈક આલેખ છે. અહીં સમય જે છે એ સેકન્ડમાં છે અને વેગ જે છે એ મીટર પ્રતિ સેકન્ડમાં છે. આ રીતે મૂલ્યો આપ્યા છે. તો એવું પૂછ્યું છે, 5 થી 20
સેકન્ડમાં થતું સ્થાનાંતર અને પાથ લંબાઈ ગણો. ચાલો તો કોના માટે ગણવાનું છે 5 થી 20? તો 5 સેકન્ડનું બિંદુ ક્યાં છે? આ છે, ને 20 સેકન્ડનું બિંદુ આ છે. હવે આ અહીંથી અહીંના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે x અક્ષ પર જે ક્ષેત્રફળ ઘેરાય એ આ ક્ષેત્રફળ લેવાનું, બરાબર? તો પહેલું આપણે ગણીએ સ્થાનાંતર, પહેલું ગણીએ સ્થાનાંતર. સ્થાનાંતર એટલે ઘેરાતું ક્ષેત્રફળ. કયું ક્ષેત્રફળ છે? તો અહીં આ એક ચોરસ ને નામ આપી દઈએ, લંબચોરસ ને ABCD. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ શોધવા માટે આવું વાપરી શકીએ. પછી આ કાટકોણ ત્રિકોણ છે BDE, તો કાટકોણ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. આ બંને ક્ષેત્રફળને ધન લીધા કારણ કે એ ઉપરની તરફ છે. આ EFG ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ એને માઇનસ લેશો, કેમ? એ નીચે છે એટલે માઇનસ ત્રિકોણ EFG નું ક્ષેત્રફળ, કારણ કે આપણે સ્થાનાંતર ગણીએ છીએ અત્યારે. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, 5 થી 10 એટલે 5 થઈ લંબાઈ, ને પહોળાઈ 0 થી 10 એટલે આ કેટલું થશે? 10 વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ. પાયો ગયો આ 10 થી 15 એટલે 5 પાયો, અને વેધ આ અહીંથી અહીં એટલે અહીંયા જોવાનું એનું મૂલ્ય 0 થી 10 એટલે આ લંબાઈ કેટલી થશે? 10. આનું ક્ષેત્રફળ 1/3 પાયો, આ પાયો 15 થી 20 ઈજી પાયો છે, 15 થી 20 એટલે 5 છે, અને આ વેધ છે GTF એ કેટલું થશે? 0 થી -5 એટલે લંબાઈ ગણીએ તો 0 થી -5 એટલે 5 થાય. આગળ થશે 50 વત્તા 5 5 25 માઇનસ 25/2 એટલે 12.5 એટલે આ થશે 50 વત્તા 12.5 તો એ થશે 62.5. આટલા મીટર સ્થાનાંતર થયું. જ્યારે પથ લંબાઈ ગણીએ ત્યારે શું કરશું? તો ત્યારે પણ આ ક્ષેત્રફળ લેવાના છે, પણ બધા ક્ષેત્રફળને ધન લેવાના, એટલે આ બધાને 50 25 ને આ 12.5 બધાને ધન લઈશું. પછી આ પદ લખવાની જરૂર નથી, શોધેલા જ છે. 50 25 અને 12.5 બધાને ઉમેરીશું તો કેટલું થશે? 50 વત્તા 25 વત્તા 12.5 એટલે કેટલું થશે? 5 2 7 7 1 8 87.5 મીટર. આટલું શું થશે? કાપેલું ગોળ અંતર. તો આ રીતે ગણતરી થશે. આ ઉદાહરણ એટલા માટે ગણાવ્યું છે જેથી તમને સમજાય આને ગણતરી કેવી રીતે કરવી, બરાબર?